अग्यार साइंस में चैप्टर नंबर चार एनो स्वाध्याय नो 21मो दाखलो ध्यान आपो। कोई कण t बराबर 0 समय उगम बिंदु थी 10 जे मीटर प्रति सेकंड ना वेग थी शुरू करे छे अने xy समतल में तेनो अचल प्रवेग 8 i कैरेट प्लस 2 j कैरेट मीटर प्रति सेकंड छे। तो ए कया समय तेनो xm 16 मीटर थशे अने आ समय तेनो ym केटलो हशे, बी आ समय तेनी झड़प केटली हशे। आओ सेम दाखलो आपणे उदाहरण में पण कम्प्लीट करेलो छे, तो बस ए रीतनो अहीं आपणे उपयोग करवानो। अहीं t बराबर 0 समय उगम बिंदु थी एनी गति नी शुरुआत छे, उगम बिंदु थी गति नी शुरुआत एटले r0 बराबर तो 0 रहेवानो, અને ઉગમ બિંદુ થી 10 જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડ ના વેગ થી ગતિ શરૂ કરે છે, એટલે પહેલેથી જ એનો વેગ એ આટલો, એટલે v0 બરાબર 10 જે કેરેટ, પડી ખબર। અને xy સમતલ માં તેનો અચળ પ્રવેગ, એટલે અચળ પ્રવેગ એ પણ સદિશ ના સ્વરૂપ માં છે, r i કેરેટ પ્લસ 2 j કેરેટ। तो कया समय तेनो xm 16 मीटर थशे अने आ समय तेनो ym केटलो थशे। तो आपणे अत्यारे पहला ए भागनी वात करीए अने पछी आ समय तेनी झड़प, झड़प एटले वेगनो मूल्य, बराबर ए आपणे तैयार करवा। तो अचल प्रवेगी गतिना समीकरण एनो अहीं आपणे उपयोग करी शकाय। तो r बराबर r0 वत्ता v0t प्लस 1/2 at² तो r0 तो 0 છે, એટલે ન લખો, ડાયરેક્ટ સીધે સીધું પેલું લખો ને, તમને યાદ આવે તો r બરાબર v0t અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં, તો v0t પ્લસ 1/2 at² ખ્યાલ આવ્યો। અહીંયા આપણે આ v0 અને a એની કિંમત મૂકીએ, v0 એટલે 10 j કેરેટ અને આ t m નો m જ જોઈ લા, મેં v0 ની ખાલી કિંમત મૂકી પ્લસ 1/2 a એની ખાલી કિંમત, તો 8 i કેરેટ પ્લસ 2 j કેરેટ અને આ t સ્ક્વેર, સમજે પડી। માત્ર આનું થોડુંક સાદું રૂપ આપીએ એટલે પહેલા પદ આ 10 j કેરેટ t એને આપણે ડિસ્ટર્બ કરતા નથી, આ બેને અંદર ગુણી કાઢીએ, પડી ખબર, અને સાથે સાથે t સ્ક્વેર ને પણ ગુણી કાઢીએ, એટલે અહીંયા શું રહેશે, આ 4 i કેરેટ અને t સ્ક્વેર, એટલે 4 t સ્ક્વેર, પડી ખબર, અને i કેરેટ પ્લસ અહીંયા આ બે જતા રહે ને, એટલે અહીંયા t સ્ક્વેર j કેરેટ। જોઈ લો, એટલું વચ્ચેનું સ્ટેપ કરવાની જરૂર નથી, ખરેખર શું આવે 4 i प्लस j કેરેટ અને પછી t સ્ક્વેર, તો એ t સ્ક્વેર એ કૌંસ પણ આપણે છોડી દીધો, એટલે 4 t સ્ક્વેર i કેરેટ પ્લસ t સ્ક્વેર j કેરેટ। અહીંયા j વાળા પદો, એટલે j કેરેટ વાળા પદોને જોડાઈ લાવીએ, અને i વાળા પદ એ તો એક જ છે, તો અહીંયા આપણે કહી શકાય કે 4 t સ્ક્વેર i કેરેટ, હવે આ બંનેને જોડેલ લઈ લીધા, બરાબર, એ જે જોડે પદ લીધા એ સ્ટેપ લખવાની જરૂર નથી, અને પછીનું સ્ટેપ શું થશે, j કેરેટ કોમન નીકળે, એટલે પ્લસ અહીંયા 10 t પ્લસ t સ્ક્વેર અને j કેરેટ, જોઈ લો 10 t પ્લસ t સ્ક્વેર j કેરેટ, સમજે પડી। આ આપણી પાસે જે પણ આવ્યું એ r સદિશના સ્વરૂપમાં તૈયાર થયું એવું આની ઉપરથી આપણે કહી શકાય। આને હું સમીકરણ નંબર 1 કહીએ। હવે આ જે સમીકરણ છે એને આપણે ઘટકોના સ્વરૂપ એને ધ્યાનમાં રાખીને એની સાથે આપણે સરખામણી કરીએ, તો અહીંયા હું કહી શકું કે સમીકરણ નંબર 1 એને r બરાબર, ધ્યાન આપજો, સ્થાન સદિશ છે એટલે એના ઘટકો x અને y તરીકે મળે ને, એટલે xi પ્લસ yj એની સાથે સરખાવતા,
પડી ખબર r બરાબર xi વત્તા yj એની સાથે સરખાવી એટલે i કેરેટ તો આવ્યું એટલે x e કયા સ્વરૂપમાં મળશે 4 t સ્ક્વેર એટલે x બરાબર મારે કેવું હોય તો 4 t સ્ક્વેર પડી ખબર અને y ઘટક તરીકે શું આવે તો y બરાબર 10t પ્લસ t સ્ક્વેર અને જે તો m નો m જ ક્લિયર હવે આ આપણી પાસે x અને y ઘટક થઈ ગયો હવે એ ભાગમાં તમે જુઓ કયા સમય એટલે સમય શોધવાનો કયા સમય તેનો xm 16 મીટર થશે એટલે xm અહીંયા કેટલો છે 16 મીટર તો આપણી પાસે આ x બરાબર 4 t સ્ક્વેર એમાં x બરાબર કેટલો તો 16 મીટર એને અહીંયા આપણે મૂકીએ જે આપેલું છે xn કેટલો છે 16 તો અહીંયા શું રહેશે 16 બરાબર 4 t સ્ક્વેર સમજે પડી આને આ બાજુના ભાગમાં એટલે 4 રે તો અહીંયા t સ્ક્વેર બરાબર 4 સેકન્ડ એટલે t બરાબર કેટલું થયું તો 2 સેકન્ડ આપણને મળે સમજે પડી આ સમય મળી ગયો હવે કયા સમય તેનો xm 16 મીટર થશે એટલે આ સમય એનો xm 16 મીટર થશે પછી mm ને આગળ વધારવાનું આ સમય તેનો ym કેટલો તો અહીંયા t બરાબર 2 સેકન્ડ એ ym માં મૂકવાનું પડી ખબર આ t બરાબર 2 સેકન્ડ તો મળી ગયું હવે અહીંયા આપણે શું કરવાનું તો આ કિંમત સેમાં મૂકીએ તો y બરાબર 10t પ્લસ t સ્ક્વેર એમાં આપણે મૂકીએ સમજે પડી એટલે y એમાં આપણને તૈયાર થઈ જાય તો y બરાબર આ 10 t બરાબર તો 2 સેકન્ડ એટલે આ 2 પ્લસ t બરાબર 2 એનો સ્ક્વેર તો y બરાબર અહીંયા કેટલું રહેશે આ 20 પડી ખબર અને વત્તા 4 એટલે 24 અંતર અહીંયા મીટરના સ્વરૂપમાં એટલે yam એ આપણને અહીંયા કેટલો મળી ગયો તો 24 મીટર મળે સમજે પડી હવે બીજા ભાગ એની વાત આ સમય એટલે t બરાબર 2 સેકન્ડ એ જ સમય તેની ઝડપ કેટલી હશે હવે ઝડપ તૈયાર કરવા માટે પહેલા આપણે વેગ તૈયાર કરીએ અને વેગ તૈયાર થઈ જાય પછી એનું મૂલ્ય એને અહીંયા આપણે તૈયાર કરવાનું થઈ શકે તો એના માટે આ સમીકરણ નંબર 1 દેખાય ને એનું આપણે સમયની સાપેક્ષ સમીકલન કરીએ એટલે વેગ મળે પછી t બરાબર 2 સેકન્ડ મૂકી દેવાનું પછી એના ઘટકો તરીકે અને v બરાબર રૂટ vx² વત્તા vy² બસ આટલું કરવાનું થાય તો અહીંયા સમીકરણ નંબર 1 એ કયું છે તો એ r બરાબર હું આખો અહીંયા ફરીથી લખું r બરાબર 4 t² i કેરે પ્લસ 10t પ્લસ t² આ j કેરે પડી ખબર એનું સમયની સાપેક્ષે સમય t ની સાપેક્ષે વિકલન કરતા શું મળે તો વેગ મળે છે ખ્યાલ ગયો આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરવાનું એટલે અહીંયા જુઓ dr / dt એ જ આપણને શું આપે વેગ v આપે હવે અહીંયા 4 t સ્ક્વેર છે ને એટલે t સ્ક્વેર એટલે 2 t થાય ખ્યાલ ગયો એટલે આ 2 અને આ 4 એટલે 8 t i કેરેટ થવાનું પછી આની અહીંયા વાત કરીએ તો 10 t t નું વિકલન 1 એટલે આ 10 અને પ્લસ t સ્ક્વેર નું વિકલન 2 t અહીંયા 2 t અને આ j કેરેટ સમજે પડી હવે અહીંયા આપણે t બરાબર 2 સેકન્ડ અહીંયા મૂકી દઈએ આ t બરાબર 2 સેકન્ડ જે આપણે મેળવેલી છે એને અહીંયા મૂકી દઈએ એટલે અહીંયા આપણે આવું કહી શકાય કે આ સમીકરણ એમાં
टी बराबर बे सेकंड हूँ बता એટલે પરફેક્ટ કિંમત એ આપણને એક સમીકરણના સ્વરૂપમાં રહે તો v બરાબર શું રહેશે જોઈ લો આ 8 t બરાબર 2 અને i કેરેટ પ્લસ આ 10 પ્લસ 2 અને t બરાબર 2 એટલે આ 2 અને t બરાબર 2 આ શું બની ગયું j કેરેટ ખ્યાલ આવી ગયો તો v બરાબર મારે કેવું હોય તો અહીંયા કેટલા 16 i કેરેટ પ્લસ આ 4 એટલે 10 ને 4 14 j કેરેટ સમજ પડી આવડી જાય બસ હવે આ સમીકરણ એને કોની સાથે તો v બરાબર vx i પ્લસ vy j એની સાથે સરખાવતા સમજ પડી એટલે vx બરાબર અહીંયા આપણને શું મળવાનું 16 અને vy બરાબર કેટલું મળવાનું તો 14 આપણને મળે પડી જાય ખબર તો અહીંયા આપણે આખો સાદું રૂપ આપવા માટે v મૂલ્યના સ્વરૂપમાં તો જડપ મળે ને બરાબર વેગ તરીકે કે ને તો તમારે એટલે સુધી જ લખવાનું પણ ઝડપ કે એટલે એનો અર્થ એવો થાય કે વેગનું મૂલ્ય તો v આને આવી રીતે પણ કહી શકાય ને સદિશ કરી અને મોડપ કરીએ તો પણ કહેવાય ને એટલે રૂટ અહીંયા શું આવશે vx² vy² હવે vx એટલે અહીંયા 16 એનો સ્ક્વેર અને vy એટલે 14 એનો સ્ક્વેર સમજ પડી ક્લિયર આટલો તો હવે અહીંયા આપણે ખાલી સાદું રૂપ આપી દીધું એટલે 16 નો સ્ક્વેર અને વત્તા 14 નો સ્ક્વેર એ જે કિંમત આવે એનો સરવાળો કરી અને વર્ગમૂળ આપણે ગણીએ એટલે રૂટ 452 આપણને મળે સમજ પડે કે આ 16 નો સ્ક્વેર એટલે 256 અને 14 નો સ્ક્વેર એટલે 196 એ બંનેનો સરવાળો એટલે 452 આપણને મળે અને છેવટે અહીંયા v બરાબર વર્ગમૂળમાંથી બહાર કાઢીએ એટલે 21.26 મીટર પ્રતિ સેકન્ડ તરીકે મળે આ શું થયું કહેવાય વેગનું મૂલ્ય અથવા એની ઝડપ આ રીતે અહીંયા તૈયાર થાય ખ્યાલ ગયો ક્લિયર આટલું ઉદાહરણમાં પણ આવા પ્રકારનો દાખલો હતો આવડી જાય ખાસ આ ધ્યાન રાખી લેજો આ બધા અગત્યના દાખલામાં ગણતરી થાય ઓકે.